રાજ્યમાં દિન પ્રતિદિન સ્વાઇન ફ્લૂ અને પાણીજન્ય રોગચાળાના દર્દી વધી રહ્યા છે. વકરી રહેલા સ્વાઇન ફ્લૂ અને રોગચાળાની સ્થિતિ જોતા રાજ્યના આરોગ્ય વિભાગે પેરામેડિકલ વર્ગ 3ની રજા અને તબીબી 1 અને 2ની રજા મંજૂર નહીં કરવા જારી કરાયેલા પરિપત્રમાં જણાવ્યું છે, જેને પગલે અધિકારીઓ હરકતમાં આવી ગયા છે. આરોગ્ય વિભાગ તરફથી રજા મંજૂર નહીં કરવાના આદેશ તો આવી ગયો છે, પરંતુ શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના દર્દીઓના તપાસ માટેની અલાયદી ઓપીડી શહેરની સિવિલ હોસ્પિટલમાં બંધ રાખવામાં આવી રહી છે અને સ્થાનિક પ્રશાસન સ્વાઇન ફ્લૂને લઈ ગંભીર દેખાઈ રહ્યું નથી. સુરત શહેરની વાત કરીએ તો શહેરમાં સ્વાઇન ફ્લૂ ધીમે ધીમે પ્રસરી રહ્યો છે. તેને ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ નોંધાયા હોય તે જરૂરી સાવચેતીના પગલાં પણ લેવાઈ રહ્યા છે. શહેરમાં એક પછી એક આવતા જતા સંખ્યા 18 પર પહોંચી ગઈ છે, જ્યારે જિલ્લામાં આ વર્ષે 4 કેસ નોંધાયા છે. બમરોલીની સગર્ભાના મોત સાથે મોતનો આ પહેલો કિસ્સો સામે આવ્યો ચૂક્યો છે. હાલ શહેરની હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 9 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 3 વેન્ટિલેટર પર, 1 ઓક્સિજન પર અને 4 સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે.